Hello, good morning students. Welcome to Back My Times video lecture. Today we are going to learn unit 3. The title is unit 3 is A, O, Uj. અહીંયા તમને સ્ટુડન્ટ્સ યુનિટ 3 માં એક ટાઇટલ આપેલું છે જેનું ટાઇટલ છે કે આ ઓ ઉજ આનો કોઈ પ્રોપર મીનિંગ કરવો હોય તો એવું કંઈ ખાસ પ્રોપર મીનિંગ થતો નથી પણ આપણે કદાચ કંઈક લાગેલું હોય અથવા ભૂલથી આપણાથી કંઈ થઈ ગયું હોય અને એક સડનલી એક વર્ડ આપણા મોઢામાંથી નીકળી જાય છે કે આ ઉજ તો એ જ થયું આપણું યુનિટ 3 નું ટાઇટલ અહીંયા યુનિટ 3 માં તમને ફર્સ્ટ એક પોયમ આપેલી છે જે પોયમનું ટાઇટલ છે ધ રેબલ તો રેબલ એટલે શું થાય તો કે રેબલનો મીનિંગ આપણે પ્રોપર કરવો હોય તો એક બળવાખોર હવે બળવાખોર કોને કહેવાય જો સામાન્ય વ્યક્તિ જે કામ કરતા હોય એનાથી હંમેશા તે અપોઝિટ સાઈડ કામ કરે એટલે કે વિરુદ્ધ સાઈડ કામ કરે એ થયો રેબલ રેબલ એટલે કે એક બળવાખોર હિયર ઇઝ ધ પોયમ અહીંયા આપેલી જે પોયમ છે ધ રેબલ ઇઝ અ રિટન બાય લખેલી છે કોને લખેલી છે તો કે બ્રિટિશ પોયટ એક બ્રિટિશના કવિએ લખેલી છે જેનું નામ છે ડીજે એન્ડ રાઇટ ઇન ફૂલ ડેનિસ જોસેફ એન્ડ રાઇટ અહીં એક ફૂલ નામ આપેલું છે કે ડેનિસ જોસેફ એન્ડ રાઇટ જે બ્રિટિશના એક પોયટ છે જેને આ સરસ મજાની એક પોયમ લખેલી છે ધ પોયમ ઇઝ ઓન અ રેબલ આ જે પોયમ આપેલી છે કોને લગતી છે તો કે રેબલને લગતી છે રેબલ એટલે કે બળવાખોરને લગતી છે રેબલ ઇઝ અ પર્સન રેબલ એક એવી વ્યક્તિ છે કે વૂલ કે જે ઓલવેઝ એટલે કે હંમેશા ડિસઅગ્રી વિથ યુ ડિસઅગ્રી હોવું એટલે કે અસહમત હોવું કે એ બળવાખોર એક એવી વ્યક્તિ છે કે જે હંમેશા તમારી સાથે ક્યારે અગ્રી ન હોય ક્યારે સહમત ન હોય એ હંમેશા ડિસઅગ્રી જ હોય યોર ફ્રેન્ડ્સ ઓર ઓલવેઝ ડઝ ધ અપોઝિટ હવે હંમેશા તે એક વિરુદ્ધ સાઈડ કામ કરે છે જે તમે સીધી સાઈડ કામ કરતા હોય એનાથી હંમેશા અપોઝિટ સાઈડ કામ કરે છે એન્ડ હી લાઇક્સ ટુ લુક ડિફરન્ટ ફ્રોમ અધર અને એને કેવું ગમે કે બીજા જે લોકો કરતા હોય એના કરતા એકદમ ડિફરન્ટ દેખાવું ગમે એકદમ કંઈક અલગ જ કરવું ગમે ઓકે સ્ટુડન્ટ સો લેટ સ્ટાર્ટ આપણે શરૂ કરીએ પોયમ ઓકે વન બાય વન આપણે જોઈએ વેન એવરીબડી હેઝ શોર્ટ હેર ફર્સ્ટ શું કહે છે કે જ્યારે એવરીબડી એટલે કે સૌને દરેકને વાળ કેવા હોય છે ટૂંકા હોય છે ત્યારે ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ ત્યારે રેબલ જે છે બળવાખોર છે એ પોતાના વાળને વધવા દે છે જ્યારે બધા લોકો ટૂંકા વાળ રાખે છે ત્યારે બળવાખોર શું કરે છે પોતાના વાળને વધવા દે છે બીજામાં શું કહે છે કે વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન લેસન દરમિયાન પાઠ દરમિયાન જ્યારે સૌ ચર્ચા કરે છે વાતો કરે છે ધ રેબલ ડઝન્ટ સે અ વર્ડ ત્યારે બળવાખોર એક પણ શબ્દ કહેતો નથી વેલ એવરીબડી નો બડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન નો બડી એટલે કે કોઈ પણ ડ્યુરિંગ એટલે કે ના દરમિયાન લેસન દરમિયાન જ્યારે કોઈ વાતો નથી કરતું ત્યારે ધ રેબલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ ડિસ્ટર્બન્સ પહોંચાડવું ખલેલ પહોંચાડવી ક્રિએટ્સ કરવું ઊભી કરવી જ્યારે લેસન દરમિયાન કોઈ કંઈ બોલતું નથી ત્યારે રેબલ શું કરે છે કંઈક કંઈક એવા પ્રશ્નો ઊભા કરે છે અને ખલેલ પહોંચાડે છે વેન એવરીબડી વેર્સ અ યુનિફોર્મ જ્યારે બધા લોકો યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેરીને આવે છે ધ રેબલ ડ્રેસીસ ઇન ફેન્ટેસ્ટિક ક્લોથ ફેન્ટેસ્ટિક એટલે કે વિચિત્ર ત્યારે આ બળવાખોર છે એક વિચિત્ર પોશાક ધારણ કરીને આવે છે વેન એવરીબડી ઇઝ પ્રેઇઝિંગ ધ સન પ્રેઇઝિંગ કરવી એટલે કે સ્તુતિ કરવી સન એટલે કે સૂર્યની જ્યારે દરેક લોકો સૌ સાથે મળીને સૂર્યની સ્તુતિ કરે છે ધ રેબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેન ત્યારે આ બળવાખોર શું કરે છે કે વરસાદ આવવાની શક્યતા છે રિમાર્ક્સ કરે છે માર્કિંગ કરે છે કે હમણાં આપણે નીડ એટલે કે શક્યતા છે વરસાદ આવવાની શક્યતા છે એવું રિમાર્ક્સ કરે છે વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ જ્યારે બધા લોકો મીટિંગમાં જાય છે ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક ત્યારે બળવાખોર શું કરે છે ઘરે રહે છે અને શું કરે છે બુકો વાંચે છે જ્યારે બધા લોકો મીટિંગમાં જાય છે ત્યારે બળવાખોર શું કરે છે સ્ટે હોમ એટલે કે ઘરે રહે છે અને શું કરે છે રીડ્સ અ બુક બુકો વાંચે છે વેન એવરીબડી સેઝ જ્યારે બધા લોકો કહે છે કે યસ પ્લીઝ હા મહેરબાની કરીને કહો ત્યારે રેબલ શું કહે છે ધ રેબલ સેઝ નો થેન્ક યુ ના તમારો આભાર ઇટ ઇઝ વેરી ગુડ હવે લાસ્ટમાં શું કહે છે કે ઇટ ઇઝ વેરી ગુડ તે સારું છે કે વી હેવ રેબલ્સ કે આપણે એક બળવાખર હોઈએ તે સારું છે યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ પણ શું તમને પોતાને એક બળવાખોર હોવું એ યોગ્ય છે સારું લાગે ન લાગે
બધા કરતા જયારે બધા લોકો બધા કામ કરતા હોય એ જ આપણે સાથે સાથે કરવું પડે. હવે બધા કરતા આપણે ડિફરન્સ કરવા જઈએ તો એ એક રેબલ જેવું બનવું સારું લાગે નહીં. એક સરસ મજાની પોઈમ આપણે અહીંયા ડીજે એન્ડ્રાઇડ દ્વારા જોઈ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે અહીંથી પછી જે નેક્સ્ટ છે એક્ટિવિટી આપણે આવે છે, એક સ્ટોરી આપેલી છે. સ્ટોરી છે બહુ સરસ મજાની સ્ટોરી છે. ઓકે આપણે જોઈએ. ટુ બોયઝ ઇન અ જંગલ, સ્ટોરીનું ટાઇટલ એવું આપેલું છે કે બે છોકરાઓ ઇન અ જંગલ, એટલે કે જંગલમાં છે બે છોકરાઓ, જંગલમાં છે, રાઈટ. અમિત વોઝ ઇન આસામ. અમિત ક્યાંનો હતો? આસામનો હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેના મિત્ર સાથે, એનો મિત્ર કોણ હતો અમિતનો? ભૂપેન. હી વોઝ સ્ટેઇંગ, સ્ટેઇંગ એટલે કે રહેવું, રોકાવું. વિથ હિઝ ફ્રેન્ડ, તે તેના મિત્ર સાથે રહેતો હતો અને મિત્રનું નામ છે ભૂપેન. અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ. શું કે છે એ ક્વેશ્ચન ટેક તમને આપેલો છે કે જે આસામ છે ને એ ઘણું બધું સુંદર છે, છે ને? નહીં કે ઇટ હેઝ ફોરેસ્ટ, ત્યાં ફોરેસ્ટ એટલે કે જંગલો છે એન્ડ રિવર્સ અને નદીઓ પણ છે. યોર ફોરેસ્ટ, તમારા જે આ જંગલો છે, હેવ થીક બુસીસ. આ બુસીસનો મતલબ થાય ઝાડીઓ, ઠીક, એટલે કે ગીચ, ગીચ ઝાડીઓ છે. લોંગ ક્રીપર્સ, ક્રીપર્સનો મિનિંગ થાય વેલીઓ, લાંબી વેલીઓ છે. થીક ટ્રેઝ, ગીચ વૃક્ષો છે. શોર્ટ ટ્રેઝ, નાના વૃક્ષો છે. એન્ડ ટોલ ટ્રેઝ, અને ઊંચા વૃક્ષો છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. બનાના પ્લાન્ટ્સના જે પાંદડાઓ છે, લીવ્સ છે, એ કેવા છે? ગ્લોસી છે. ગ્લોસી એટલે કે સુવાળા છે. એન્ડ ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. ડુ આન્ટ સ્કેટ ઓન ધેમ. શું કહે છે? ડુ આન્ટ્સ, આન્ટ્સ એટલે કે કીડીઓ, સ્કેટ કરવું એટલે કે સરકવું. શું આટલા બધા સુવાળા પાંદડાઓ છે? કોના? તો કે બનાના પ્લાન્ટ્સના, લીવ્સના. તો શું એના પર કીડીઓ સરકી જતી હશે, સ્કેટ થતી હશે? ભૂપેન કહે છે સર્ટેનલી, ચોક્કસ. એમ કે હા, દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન. તેઓ તો ખૂબ મજા કરે, હેવન્ટ ધે? કરે છે કે નહીં? અમિત સેઝ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, શા માટે બધા જ વૃક્ષો આટલા ઊંચા છે? ભૂપેન સેઝ દે આર ટોલ, તેઓ ઊંચા છે બીકોઝ, કારણ કે વી ગેટ અ લોટ ઓફ રેન, અમારે અહીંયા ખૂબ જ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, પ્લસ સોઇલ એટલે કે જમીન, ફર્ટાઇલ હોવું એટલે કે ફળદ્રુપ હોવું. અહીંની જે જમીન છે ને એ પણ કેવી છે? ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ, અમારે અહીંયા જે જંગલો છે એ પણ કેવા છે? એકદમ ગીચતાવાળા, ખૂબ જ, જેટલા જોઈએ એટલા વધારે પ્રમાણમાં થીક ફોરેસ્ટ. અને અમારા જે જંગલો છે, ફોરેસ્ટ છે, એ પણ કેવા છે? એકદમ થીક છે. અમિત સેઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ધ ડાંગ ટુ, અમારે પણ ડાંગમાં પણ આટલા ઊંચા ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, અને અમારે પણ જંગલો છે. ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર ધ લાયન, ઇઝન્ટ ઇટ? શું કહે છે? ગુજરાત છે ને એ લાયન માટે, સિંહ માટે ખૂબ જ ફેમસ છે, પ્રખ્યાત છે, છે કે નહીં? અમિત સેઝ યસ વી હેવ અ લાયન સેન્ચ્યુરી. શું કહે છે? કે હા, અમારે તો ત્યાં એક લાયન સેન્ચ્યુરી એટલે કે સિંહોનું અભયારણ્ય છે. સેન્ચ્યુરીનો મિનિંગ થાય અભયારણ્ય હોવું. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી, અમારે ત્યાં વાઇલ્ડ એટલે કે જંગલી, એસ એટલે કે ગધેડાઓ, સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય, અમારે ત્યાં જંગલી ગધેડાઓનું પણ અભયારણ્ય છે. સ્લોથ બિયર સેન્ચ્યુરી, સ્લોથ બિયર, બિયરનો મતલબ થાય છે રીચ, સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય, રીછોનું પણ અભયારણ્ય છે. એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરી, અને ઘણા બધા એવા બર્ડ્સ એટલે કે પક્ષીઓનું પણ અમારે અભયારણ્ય છે. એઝ વેલ આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ, અને જંગલી પ્રાણીઓ પણ આસામમાં છે. ભૂપેન સેઝ ઓ યસ, હા, અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્નેડ રાઇનો, અમારું જે કાજીરંગા છે ને એ પણ ફેમસ છે, પ્રખ્યાત છે. શેના માટે? તો કે વન હોર્નેડ રાઇનો, રાઇનો એટલે કે ગેંડો, એક સિંગડાવાળા ગેંડા માટે પણ અમારું જે કાજીરંગા છે એ ફેમસ છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, અહીંયા એક વર્લ્ડ, એક વૈશ્વિક, એક સ્તરની જે સાઇટ આપેલી છે, રાઇટ, વૈશ્વિક સ્તરની સાઇટ આપેલી છે એટલે કે યુનેસ્કો. ઇટ હેઝ એલિફન્ટ્સ, ત્યાં હાથીઓ, વાઇલ્ડ બફેલોઝ, વાઇલ્ડ એટલે કે જંગલી, બફેલો એટલે કે આપણે ખબર છે ભેંસ, જંગલી ભેંસો, એન્ડ સ્વામ્પ ડિયર, અને સ્વામ્પ હરણ પણ છે. નેક્સ્ટ વીક, બીજા અઠવાડિયે, સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા, અમારે બીજા અઠવાડિયે એક કાજીરંગાનો એક કેમ્પ થયો છે, ત્યાં અમે લોકો, સ્કૂલના લોકો થોડા જઈ રહ્યા છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ, અમે ત્યાં જઈને હાથીઓ પણ જોશું અને બીજા પ્રાણીઓ પણ જોશું.
अमित सेज विल इट बी अ रियल कैम्प शु ते खरेखर एक साचो एवो कैम्प छे विल यू स्टे इन टेन्ट शु तमे त्यां टेन्ट मां एटले के तंबू मां रहेशो एंड कुक योर ओन फूड अने तमारी जाते तमारा रसोई बनावशो भूपेन सेज येस वी विल हा अमे ते करीशु केन यू जॉइन अस शु तमे अमारी साथे जॉइन थशो अमित सेज येस वाय नॉट शा माटे ने इट विल बी अ मेमोरेबल एक्सपीरियंस फॉर मी ते मारा माटे मेमोरेबल एटले के यादगार एक्सपीरियंस एटले के अनुभव ते मारा माटे एक यादगार अनुभव रहेशे अमित सेज येस भूपेन कहे छे कि वी विल एन्जॉय द ट्रेकिंग आपणे त्यां जशुं तो आपणे शुं करशुं तो के एन्जॉय करशुं ट्रेकिंग करवो एटले के प्रवास करवो यात्रा करवी वी विल सिंग आपणे गाईशुं डांस करीशुं एन्ड एन्जॉय द बॉनफायर आ बॉनफायर नो मीनिंग एवो थाय के तापणुं करेलुं होय आपणे फरती कोई बैठा होय अने आपणे डांस वगैरह गीत करता होय ए थयुं आपणुं बॉनफायर डू जॉइन अस શું તું અમારી સાથે જોઈન થઈશ અમિત સેઝ આઈ લાઈક ઇટ મને તો ખૂબ જ ગમે છે ધ નેક્સ્ટ વીક બીજા અઠવાડિયે અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ અમિત અને ભૂપેન બંને કેમ્પમાં જોઈન થઈ જાય છે ઓન ધ ફર્સ્ટ ડે પહેલા દિવસે દે વેન્ટ આઉટ ટુગેધર વેન્ટ આઉટ એટલે કે બહાર જાય છે કોનું ભૂતકાળ આપેલું છે અહીંયા વેન્ટ ટુગેધર એટલે કે સાથે ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ એક્સપ્લોર કરવું એટલે કે નિરીક્ષણ કરવું ફોરેસ્ટ એટલે કે આખા જંગલનું બંને એકબીજા બહાર નીકળે છે આખા જંગલનું નિરીક્ષણ કરવા ધે સો મેની બર્ડ્સ અને જુએ છે ઘણા બધા પક્ષીઓ ઇન્સેક્ટ્સ જીવજંતુઓ એન્ડ એનિમલ્સ અને પ્રાણીઓ ડ્યુરિંગ ધ નાઇટ હવે નાઇટ દરમિયાન ધે લોસ્ટ ધેર વે લોસ્ટ ખોવાઈ જવું ધેર વે એટલે કે રસ્તો તેઓ પોતાનો રસ્તો ભૂલી જાય છે બટ પણ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક પર તરત જ પાછા પોતાના રસ્તા પર આવી જાય છે ધોઝ મોમેન્ટ્સ આ જે પલ હતી વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ રિયલી એટલે કે ખરેખર થ્રિલિંગ હોવું એટલે કે રોમાંચક હોવું આ જે ભૂલાઈ ગયો રસ્તો અને પાછા રસ્તા પર આવી જાય છે એ પલ જે હતી એ ક્ષણ હતી એ ખરેખર બંને માટે કેવી હતી એકદમ રોમાંચક હતી ઓન ધ સેકન્ડ ડે બીજા દિવસે ઇટ વોઝ અ લેટ ઇન ધ ઇવનિંગ ઇવનિંગનો સમય થાય છે ઇવનિંગમાં થોડુંક વધારે લેટ થઈ જાય છે ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ અને કેમ્પ ઘણો દૂર પડે છે રસ્તો ઘણો લાંબો છે અને રાત પડી જાય છે ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર તેઓ બંને ચાલ્યા જાય છે કઈ નદી આવે છે વચ્ચે તો કે બ્રહ્મપુત્રા રિવર બ્રહ્મપુત્રા રિવરની પાસે બંને ચાલતા ચાલતા જાય છે એન્ડ ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ક્રાઇઝ એટલે કે એક પ્રાણીઓનો અવાજ ઓલ અરાઉન્ડ અલગ અલગ રાત પડી જાય છે એટલે પ્રાણીઓના અવાજ સંભળાવા લાગે છે અહીંયા ક્રાઇઝનો મિનિંગ રડવું નથી કરવાનું અહીંયા ક્રાઇઝ એટલે કે અવાજ કોના તો કે પ્રાણીઓના અવાજ ભૂપેન સેઝ વોક ફાસ્ટ જલ્દી ચાલ વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી આપણે ઝડપથી પહેલા આપણા કેમ્પ તરફ પહોંચવાનું છે કેમ કે રાત પડી ગઈ છે પ્રાણીઓના અવાજ આવવા લાગ્યા છે ધે હિયર ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ ટ્રમ્પેટ એટલે કે હાથીનો એક અવાજ અમિત વોઝ એક્સાઇટેડ તેઓ સાંભળે છે તો કે હાથી આવતો હોય એવો અવાજ આવી રહ્યો છે અને અમિત તો એકદમ એક્સાઇટેડ થઈ જાય છે એક્સાઇટેડ થવું જોઈએ એટલે કે વધારે ઉત્તેજનામાં આવી જવું અમિત સેઝ ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ તું વિચારે છે કે આપણને અહીંયા શું હાથી જોવા મળશે ભૂપેન કહે છે કે વેઇટ શાંતિ રાખ સડનલી અચાનક જ ભૂપેન સ્ટોપ્ડ ઉભો રહે છે એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ ઉભો રહીને પોતાના હાથને ઊંચા કરે છે ધી સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન એકદમ અહીંયા સ્ટેન્ડનું ભૂતકાળ આપેલું છે સ્ટૂડ એકદમ ઉભો રહે છે શાંતિથી અને સાંભળે છે તો અવાજ આવે છે થમ્પ થમ્પ અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ હાથી ચાલતો હોય એના પગના અવાજ આવે છે એક બિગ એટલે કે મોટું એનિમલ એટલે કે પ્રાણી કમિંગ આવી રહ્યું છે ટુવર્ડ્સ એટલે કે ની તરફ તેમ એટલે કે તેમની તરફ એક મોટું પ્રાણી આવી રહ્યું છે ઇટ ઇઝ એન એલિફન્ટ શું કહે છે તે હાથી છે ભૂપેન વિસ્પર કરવું એટલે કે ધીમેકથી બોલું કાનમાં જે બોલીએ તે દે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી તે ઝડપથી ચાલે છે અને ફટાફટ એક ઝાડની પાછળ હિટ થવું એટલે કે છુપાઈ જવું અ બિગ બ્લેક ક્રિએચર એક કાળું એવું મોટું ક્રિએચર એટલે કે પ્રાણી અહીંયા એનિમલ અને ક્રિએચર બંને એક જ છે પ્રાણી વિથ વ્હાઇટ ટસ્ક ટસ્ક એટલે કે દંત આપણે જે હાથીના દાંત કહીએ તે સફેદ દાંત થીક લેગ્સ જાડા એવા પગ બિગ ઇયર્સ મોટા કાન સ્મોલ આઈઝ નાની નાની આંખો અ લોંગ ટ્રંક અને લાંબી સૂંઢ સાથે વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ પોતાની તરફ આવી રહ્યું હતું ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર ક્લોઝર એટલે કે એકદમ નજીક તે ખૂબ જ નજીક આવી રહ્યું હતું અમિત સેઝ ભૂપેન
इट इज एन एलिफंट, वॉट अ बिग क्रिएचर इट इज. शू कहे छे, जो हाथी छे केटलू मोटू प्राणी छे, केटलू मोटू एनिमल छे. आई कांट बिलीव इट, हूँ तो इमेज नहीं करी सकतो. इट इज अ ड्रीम. शू कहे छे, शू आ सपनू छे? मने तो मानवामां ज नथी आवतुं के आटलू मोटू कोई क्रिएचर प्राणी हशे. आई हेव नेवर सीन अ लीविंग एलिफंट इन माय लाइफ. मैं मारा जीवन में क्या एक जीवंत लीविंग एट्ले के जीवंत प्राणी मैं एलिफंट हाथी में जोयो नथी. केन आई सी इट फ्रॉम वेरी नियर? हूँ थोड़क नजीक જઈને જોઈ શકું છું? ભૂપેન કહે છે કે પ્લીઝ શાંતિ રાખ, મહેરબાની કરીને કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. કીપ એટલે કે રાખવું જોઈએ, ડિસ્ટન્સ એટલે કે અંતર, થોડું અંતર રાખ. આપણે હાથીથી થોડું અંતર રાખવું જોઈએ. ભૂપેન વોઝ વરીડ. હવે ભૂપેન તો એકદમ ચિંતાતુર થઈ ગયો, વરીડ થઈ ગયો એટલે કે ચિંતાતુર થયો. There was a large elephant about 30 feet away. એક મોટું એવું વિશાળ એલિફન્ટ હાથી કેટલું દૂર છે? 30 feet એટલે કે 30 feet જેટલું દૂર છે. કોનાથી? તો કે ભૂપેન અને અમિતથી. હિઝ એંગ્રી, અને ગુસ્સામાં પણ છે. ભૂપેન વિસ્પર્ડ, ભૂપેન ધીમેથી કહે છે. ધ એલિફન્ટ હિયર ધેર વોઇસીસ. જ્યારે ભૂપેન અને અમિત બંને વાતો કરતા હોય છે અને એલિફન્ટના હાથીના કાનમાં અવાજ સંભળાય છે. હી સ્મેલ ધેમ, અને હંમેશા પ્રાણીઓને છે ને આપણે મનુષ્યની સ્મેલ એટલે કે સુગંધ બહુ આવી જાય અને તેને સુગંધ પણ આવી ગઈ. He put his long trunk up in the air. એને તો એની જે લાંબી સૂંઢ હતી એ હવામાં ફેલાવી. And trumpeted loudly, અને મોટેથી અવાજ કરવા લાગ્યું. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બિટ. બિટ એટલે કે એક પણ ક્ષણ, એક પણ પળ. હવે ભૂપેન અને અમિત બંને એમને ઉભા રહે છે જરા પણ હલનચલન કર્યા વગર. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેનને તો ખૂબ જ ડર લાગે છે, એકદમ ડરી ગયો. બટ અમિત વોઝ અન, પણ અમિતને ડર લાગતો નથી. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. તે તો એની જાતે, હિમસેલ્ફ એટલે કે પોતાની જાતે એન્જોય કરે છે. કોણ? અમિત. પણ ભૂપેનને તો ડર લાગે છે. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. ધીમે એકથી હાથી તેમની તરફ નજીક આવી રહ્યું છે. નાવ હી વોઝ 25 feet અવે. હવે તે કેટલા? 25 feet દૂર છે. પેલા 30 feet હતું, હવે કેટલા ફૂટ થઈ ગયું? 25 feet. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. શેકિંગ એટલે કે હલાવવું, હેડ એટલે કે માથું. તે ગુસ્સામાં તેનું માથું હલાવી રહ્યો છે. એન્ડ હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. અને હમણાં જ તેના પર અટેક કરવું એટલે કે હુમલો કરવો, હમણાં જ હુમલો કરશે એવું કહે છે ભૂપેન વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે કે ધીમેથી ભૂપેન કહે છે કે જો એ માથું પણ ગુસ્સામાં હલાવી રહ્યો છે અને હમણાં આપણા પર અટેક કરવાનો છે. ટુ અમિત વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ આઉટ. પુલ આઉટ એટલે કે માથી બહાર કાઢવું. અ બિગ બ્રાઉન પેપર બેગ, એક કથાઈ કલરના કાગળની જે મોટી બેગ છે એ બહાર કાઢે છે ફ્રોમ હિઝ પોકેટ, ખીચામાંથી. એન્ડ ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. અને બેગની અંદર શું હોય છે? થોડી મીઠાઈ હોય છે. હી થ્રુ અવે. થ્રુ કરવું એટલે કે ફેંકવું, અવે એટલે કે દૂર. અને તે દૂર ફેંકે છે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. ગ્રાસ એટલે કે ઘાસ ઉપર જે બેગમાં જે સ્વીટ મીઠાઈ હતી એને દૂર ફેંકી દે છે એટલે કોથળી ખાલી થઈ ગઈ. એન્ડ હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. બ્લો કરવું એટલે કે ફૂંકવું, હવા ફૂંકી. અને ધીમેથી તે કોથળીમાં બેગમાં હવા ફૂંકવાનું ચાલુ કરે છે. એન્ડ સૂન તરત જ ધ બેગ વોઝ લાઈક અ બિગ બલૂન. અને તરત જ જેવી હવા ભરે છે એવી બેગ મોટા ફુગ્ગા જેવી થઈ જાય છે. એન્ડ હી હિટ ઇટ હાર્ડ. હિટ કરવું એટલે ફટકારવું, મારવું. જોરથી મારે છે વિથ હિઝ હેન્ડ. અને જે ફૂલેલી જે બેગ છે એને જોરથી પટાક દેવાનું મારે છે અને અવાજ આવે છે ફટાક જેવી. ફૂલા આપણે કેમ બલૂનને ફોડીએ એ જ રીતે કોથળી ભરેલી છે, આખી બેગ ભરેલી છે. અને બેગને જોરથી મારે છે અને સીધો અવાજ આવે છે ફટાક. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. શું આ મોટો અવાજ છે. ઇટ એકોર્ડ. એકોર્ડ થવું એટલે કે ગુંજી ઉઠવું, પડકાર જે પડવો તે આખા જંગલમાં. ઓવર ધ ફોરેસ્ટ એક મોટો અવાજ આવે છે. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. હાથી ઉભો રહી જાય છે. ટ્રમ્પટેડ એંગ્રીલી. જે ગુસ્સામાં જે હાથી આવી રહ્યો હતો અવાજ કરતો કરતો એ ઉભો રહી છે. એન્ડ ટર્ન અવે. અને ગુસ્સો અવાજ કરતો કરતો પાછો ટર્ન અવે એટલે કે પાછો ફરીને ચાલતો જાય છે. હી વોકડ અપ ક્વિકલી. તે એટલો ઝડપથી ચાલે છે કે થ્રુ ધ ટોલ ગ્રાસ, જે ઊંચું ઊંચું ઘાસ છે એમાં દોડતો દોડતો ભાગે છે. એન્ડ સૂન ડિસઅપિયર ઇન ટુ ધ ફોરેસ્ટ. અને થોડી જ વારમાં ડિસઅપિયર થઈ જવું એટલે કે અદ્રશ્યમાન થઈ જાય છે જંગલમાંથી, અદ્રશ્યમાન થઈને ભાગે છે. વોટ અ યુઝફુલ ટ્રીક. શું આ સરસ મજાની એક યુઝફુલ એટલે કે કામ આવે તેવી યુક્તિ છે.
बोथ ध बॉयज फेल्ट रिलीव्ड, बंने छोकराओ एकदम शांति अनुभवे छे, रिलीव एटले के शांति अनुभव हास थयो. ही थॉट वी हेड अ गन, सेड भूपेन. भूपेन शू कहे छे कि हाथी ने लाग्यू के आपणी पासे तो एक गन छे. ही थॉट वी हेड अ गन, सेड भूपेन लाफिंग सॉफ्टली, एकदम धीमेथी हसीने कहे छे कि हाथी ने लाग्यू के आपणी पासे तो गन हती. Yes, said Amit. Amit कहे छे कि हाँ एवं ज लाग्यु हशे. They walked towards the camp. पछी बन्ने तेवो camp तरफ जाय छे. And after some time, थोड़ा समय पछी भूपेन से जुओ, look those are the lights of our camp. जो देखाय छे अपना camp नी light. What a thrilling experience it was. सो अपना माटे આ એક થ્રીલિંગ એટલે કે રોમાંચક એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, કેટલો સરસ મજાનો એક રોમાંચક અનુભવ રહ્યો. સ્ટુડન્ટ્સ અહીંયા આપણે સરસ મજાની આપણે આ સ્ટોરી જોઈ આપણે. ઓકે, સો ગુડ બાય.